कडोदरा नगर भाजप संगठन प्रमुख शैलेश भाई श्रीवास्तव तथा कडोदरा नगर ना तमाम होदेदारों दे मत पदाधिकारी नी रणनीति अनुरूप प्रथम अने महत्वनी बैठक कडोदरा नगर चूंटणी इंचार्ज जगदीश भाई पारेख ना नेजा हेठळ मळी हती। वर्षना अंते 22 डिसेम्बर ना रोज भाजप संगठन प्रमुख शैलेश भाई श्रीवास्तव ना भव्य सन्मान समारोह कार्यक्रम बाद संगठन ना होदेदारों त्वरित ज माइक्रो लेवले पोतानी रणनीति घड़वा मा तड़ामार तैयारी करी रह्या हता, जेने लईने कडोदरा नगर खाते प्राथमिक परंतु महत्वनी कांग्रेस सफाया माटेनी रणनीति माटे योजना घड़वामां आवी छे। गुजरात प्रदेश अध्यक्ष शिष्यार पाटिल दिशा निर्देश बाद जिला भाजप संगठन प्रमुख संदीप भाई देसाई द्वारा जिलाना 13 मंडळों नी जाहेरात करवामां आवी हती, जेमां तालुका तेमज शहेरना मंडळो माटे चूंटणी इंचार्ज एक बहाना तथा एक स्थानिक इंचार्ज तरीके निमवामां आव्या हता। जे अनुसंधान ने बहाना चूंटणी इंचार्ज तरीके जगदीश भाई पारेख की निमणूक करवामां आवी हती, तेमज चूंटणी इंचार्ज तरीके कडोदरा की राजनीति में महारथी गणाता विस्तार चाणक्य तरीके जाणीता युवा चेहरा रितेश देसाई की वरणी करवामां आवी हती। चूंटणी इंचार्ज द्वारा भाजप ने फरी सत्ता पर लावा माटे माइक्रो प्लानिंग साथेना मुद्दा पर चर्चा विचारणा करवामां आवी हती। त्यारबाद तेमना द्वारा उपस्थित सौ कोई ने विजय लक्ष्य सुधी पहोंचाड़वाना मंतव्यो जाणावामां कहेवामां आव्युं हतुं, जेने लईने सौ कोई पोतपोताना विस्तार अनुरूप समीकरणो मुजब सूचनो आप्या हता, जेथी उपस्थित सौ कोईनुं जे रीते संकलन सधायेलुं जोवा मळ्युं हतुं, जे जोता कांग्रेस पार्टी द्वारा गाबड़ा पड़वानी वातो मात्र ने मात्र पोलम पोल जणाई हती। उत्तर भारतीय नेतागिरी में कोई एक नेता जवा थी वोटरों पाछळ नहीं जता, ने आ भारतवर्ष इतिहास है कि उत्तर भारतीय जेटला वोटरो है ये कमड़ ने जोईने ने नरेन्द्र मोदी साहेबन काम जोईने जेम एम काश्मीर में अयोध्या में तमे जे जोयुं छे आजे भव्य मंदिरनो निर्माण जो थवा जई रह्यो छे 1500 થી 2000 કરોડના ખર્ચે એ ફક્ત અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદીના વિકાસના કામોનો લક્ષી છે। ત્રીજી વાત કરું તમને કે કડોદરામાં 28-28 કઈ રીતે જીતતું, કે 28-28 સીટ જીતવાનું કારણ કે કડોદરામાં ખૂબ જ વિકાસના કામો થયા છે। ગમે ત્યાં તમે ગમે ત્યાં કડોદરામાં જુઓ તો ગમે ત્યાં એકદમ સીસી રોડ કમ્પ્લીટ છે, સાઈડમાં પાવર બ્લોક છે, બ્લોકોનું કામ થયા છે, પાણીનું કામ થયું છે, ગમે ત્યાં અત્યારે કડોદરામાં 110 કરોડનો અંડરપાસનું કામ ચાલી રહ્યું છે, જે ટ્રાફિકની સમસ્યા તેનું નિરાકરણ થશે। તે સિવાય ટાંકી 5-5 ટાંકીઓ મંજૂર થઈ છે, જે આખા આવનારા દિવસોમાં એનું બધું ટેન્ડરિંગ વગેરે થઈ ગયું છે। થોડુંક સરકારને અનુલક્ષી જે આચારસંહિતા અત્યારે છે એના જે કામો એના જે મંજૂરી લેવાના છે એ મંજૂરી લીધા પછી આખા કડોદરામાં બોરિંગ પાણી પીવાનું કોઈની જરૂર નહીં પડશે, ફક્ત ને ફક્ત નગરપાલિકા પાણી પૂરું પાડશે, એવું બધું એટલા મોટા મોટા કામો થયા છે ને અત્યારે પણ કામો ચાલુ છે ને આવનારા દિવસોમાં હું એમ કહું કે કડોદરા આવનારા દિવસોમાં સીસીટીવી લેસ સીસીટીવી બધે કડોદરામાં લાગી જશે ને એવું કામો થશે કે આવનારા દિવસોમાં તમે જોશો કે કડોદરા ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાશે ને ગઢ રહેશે ને હંમેશા ને હંમેશા કડોદરામાં ભારતીય જનતા પાર્ટીનું સરકાર રહેશે એનો હું દાવો કરું છું તમને। આપનું નામ અને પત્ર? જગદીશ પારેખ। કડોદરા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2021ના ઇન્ચાર્જ તરીકે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ મારી નિમણૂક કરી છે અને આ સમયે આજે તારીખ 6-1-2020ના રોજ કડોદરા નગરપાલિકા ખાતે કડોદરા નગર ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું અને એમાં ઇલેક્શન એન્જિનિયરિંગ અને માઇક્રો મેનેજમેન્ટ લેવલે કડોદરા નગરપાલિકાની ચૂંટણી લડાઈ અને કડોદરા નગરપાલિકાની 28-28 બેઠકો ભાજપ કબજે કરે એ હેતુથી મારી અહીંયા નિમણૂક કરવામાં આવી છે અને હું પૂરેપૂરો વિશ્વાસ ધરાવું છું કેમ કે આજે જ્યારે પ્રાથમિક બેઠક થઈ કડોદરા નગર ભાજપ સંગઠન અને કડોદરા નગરપાલિકાના પદાધિકારીઓ સાથે અને અન્ય શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જો સાથે ત્યારે મને અહીંયા એવું વાતાવરણ દેખાયું છે કે જોવા જાય તો કોંગ્રેસના તો અહીંયા ક્યાંય પણ અંશ પણ મને નથી દેખાતો અને એવા સંજોગોમાં મને એવું દેખાય છે કે કોંગ્રેસનો જેને કહેવાય ને કે ગ્રાસરૂટ લેવલથી સફાયો કરવામાં કડોદરા નગર ભાજપ સંગઠનના પ્રમુખભાઈ શ્રીવાસ્તવજી મહામંત્રી મોહનભાઈજી પછી મારા સાથી ઇન્ચાર્જ સ્થાનિક ભાઈ હિતેશભાઈ અને સૌથી વધુ મહત્ત્વના કે જેમનું સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના રાજકીય ક્ષેત્રે પણ ખૂબ મોટું યોગદાન રહ્યું છે અને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ તરીકે પણ જેમણે યશસ્વી ભૂમિકા ભજવી છે એવા અંકુરભાઈ દેસાઈ મારી સાથે છે ત્યારે મને એવું લાગે છે કે અહીંયા
કોંગ્રેસનું નામોનું નિશાન મિટાવવામાં અમે સફળ થઈ જઈશું અને 28-28 બેઠક ભારતીય જનતા પાર્ટી કબજે કરશે કડોદરા નગરપાલિકામાં, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આથી સવિશેષ આજે જ્યારે આ બેઠક મળી ત્યારે કાર્યકરો, પદાધિકારીઓ ભાજપના અને બીજા બધા લોકો સાથે જ્યારે એક ચર્ચાઓ થઈ અને એક પ્રાથમિક બેઠક હતી અને પ્રાથમિક બેઠકમાં બધાનો પરિચય એકબીજા સાથે કેળવાઈ અને હવે પછીની જે ચૂંટણીની જે રણનીતિ છે એ સ્ટ્રેટેજી અહીંયાના સ્થાનિક પદાધિકારીઓ ભાઈ અંકુરભાઈ, ભાઈ શ્રીવાસ્તવજી અને અન્ય પદાધિકારીઓ સાથે મળીને અમે નક્કી કરીશું. અને એ વસ્તુ બહુ નિશ્ચિત છે કે કડોદરા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2021માં ભાજપનો ભગવો અને કેસરીઓ લહેરાશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને 28-28 બેઠકો ભારતીય જનતા પાર્ટી કબજે કરશે જ. એ આપ જોઈ લેજો, એ ચૂંટણી પરિણામ પછી ફરી પાછો હું આપની સમક્ષ આવીશ.